ટ્રાફિકના નિયમોને લઈને આજથી મોટો બદલાવ થઈ રહ્યો છે. હવે જો તમે રસ્તા પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર ડ્રાઈવ કરી રહ્યા છો અને તમારી પાસે ગાડીના પેપર્સ નથી તો ડરવાની જરૂર નથી. સરકાર હવેથી નવા નિયમો અંતર્ગત દરેક રેકોર્ડ ઓનલાઈન રાખશે. પણ હા, આ માટે તમારે થોડા એક્ટિવ રહેવું પડશે અને તમારા વ્હીકલ પેપર્સ અપ ટુ ડેટ રાખવા પડશે. વિડીયોમાં સમજીએ કે કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી લાગુ કરેલા આ નવા નિયમો શું છે. કેન્દ્ર સરકારે માર્ગ અને પરિવહનને સરળ અને ડિજિટલાઇઝ કરવા માટે પગલાં લીધા છે, જે અંતર્ગત મોટર વ્હીકલ એક્ટ 1989માં સંશોધન કરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર 1 ઓક્ટોબરથી હવે કાર, બાઇક કે અન્ય કોઈ વાહન સાથે જરૂરી દસ્તાવેજ લઈને ચાલવાની જરૂર નથી. જી હા, હવે તમે આ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન બતાવી શકશો. તમે આ ડોક્યુમેન્ટ ડિજીલોકર અથવા એમ પરિવહનમાં સ્ટોર કરી શકો છો અને જરૂર પડે રસ્તા પર ટ્રાફિક પોલીસ સામે તેનો ઉપયોગ કરી શકો છો. પહેલાની જેમ તમારે હવે પેપર્સ હાર્ડ કોપીમાં રાખવાની જરૂર નથી અને ટ્રાફિક પોલીસ પણ તમારી પાસે હાર્ડ કોપીઝ નહીં માંગી શકે, જો તમારી પાસે ઓનલાઈન પેપર્સ હશે તો. આવી જ રીતે નવા નિયમો અંતર્ગત હવે ચાલાન પણ ઈ બની જશે, એટલે કે જો તમે ટ્રાફિકના કોઈ નિયમનો ભંગ કર્યો તો પોલીસ તમને ઈ ચાલાન મોકલશે. વળી ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરાવ્યા બાદ ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટ કરવું પડશે. સરકાર ઈચ્છે છે કે કોઈ પણ વાહનનું ચેકિંગ વારંવાર ન કરવું પડે, જેથી કરીને રસ્તા પર ટ્રાફિક અવરોધો અને બેરિકેડ ઉભા કરવા પડે. માર્ગ પરિવહનના આ નવા નિયમો મુજબ ટ્રાફિકના નિયમોના ભંગ બદલની જાણ પણ તમને હવે ઓનલાઈન થશે, જેમાં ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને ચાલક બંનેના વ્યવહારનું રેકોર્ડ રાખવામાં આવશે, જેથી તપાસનો ટાઈમ સ્ટેમ્પ, પોલીસ અધિકારીનો યુનિફોર્મ, ઓળખપત્ર વગેરે માહિતી પોર્ટલ ઉપર અપડેટ કરવામાં આવશે. વધુ એક નવા નિયમ પ્રમાણે મોબાઈલ અથવા રૂટ ડિવાઇસનો ઉપયોગ માત્ર નેવિગેશન માટે જ કરી શકાશે. એટલે કે જો તમે ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ઉપર વાત કરતા પકડાયા તો તમને મસ્ત મોટો દંડ લાગી શકે છે. અને હા, એ પણ ધ્યાન રાખવું પડશે કે ડ્રાઈવ કરતી વખતે તમારું પૂરું ધ્યાન માત્ર અને માત્ર રૂટ નેવિગેશન ઉપર રહે. તો આ પરિવહનને લગતા કેટલાક નવા નિયમો છે જેનાથી તમારું ડ્રાઇવિંગ આસાન બનશે, સાથે સાથે ડિજિટલી થોડું વધારે અપગ્રેડ અને અપડેટ રહેવાની જરૂર પડશે.